નમસ્કાર, રાજચક્રમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ. ફરી એક વખત મગફળી કૌભાંડની આગ સરકારના હાથ ધજાડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છના ગાંધીધામમાંથી મગફળી કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીધામના મીઠા રોહરના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ગુણીઓમાંથી મોટા પ્રમાણમાં માટી, ઢેફા અને ધૂળ મળી આવી છે. આ મગફળીના ગોડાઉનમાં ખેડૂતો અને સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખે એક જનતા રેડ કરેલી, જે બાદ સમગ્ર મામલાનો થયો છે ખુલાસો. ફરે સામે આવ્યું મગફળી કૌભાંડ. ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ભેળસેળ. ગાંધીધામમાં મગફળીમાંથી મળી આવી માટી. ખેડૂત આગેવાનોએ રેડ કરતા મામલાનો થયો પર્દાફાશ. સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળી ખારી રોહર પાસે આવેલા ગોદામમાં સંગ્રહિત કરવામાં આવી હતી, ત્યારે મગફળીના જથ્થામાં મિલાવટ થતી હોવાનું જાણવા મળતા મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો પહોંચી ગયા. શુક્રવારના રોજ ખારી રોહર ખાતે આવેલા મગફળીના ગોદામમાં આગેવાનોએ દરોડા પાડ્યા. મગફળીની બોરી ખોલીને ચેક કરતા મગફળીને બદલે ધૂળ અને ડેફા વધુ પ્રમાણમાં જોવા મળી આવ્યા. કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ આ મગફળીના જથ્થાનો ખુલાસો કર્યો અને આ જથ્થો વર્ષ 2017ની ખરીદીની હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું. આ બાબતે અંજાર પ્રાંત ઓફિસર જોશીને પણ આ સમયે ફોન કરીને જાણ કરાઈ. આગેવાનોનું કહેવું છે કે મગફળીમાં ચાલી રહેલા મોટા કૌભાંડનો ફરી એક વખત થયો છે પર્દાફાશ. જ્યાં સુધી તંત્ર કડક પગલાં જવાબદારો વિરુદ્ધ નહીં ભરે ત્યાં સુધી આ રીતની લડત ચાલુ રાખવાની વાત પણ કહેવામાં આવી. આ મામલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ નિવેદન આપતા કહ્યું કે અનેક વખત વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી છે, છતાં સરકાર આંખ આડા કાન કરે છે. તેમણે જણાવ્યું કે જૂનાગઢના ગોડાઉનમાં તપાસ થાય તો મોટું કૌભાંડ સામે આવશે. ગુજરાત રાજ્યમાં મગફળીના કૌભાંડિયાઓ માજા મૂકી છે. ગુજરાતના અનેક સેન્ટરોમાં એવડું મોટું કૌભાંડ થયું, મગફળી અંદર માટી, ઢેફા, ધૂળ, ખેડૂતના મોઢે આવેલો કોળીઓ આ કૌભાંડિયાઓ ખાગ્યા સાવી અવારનવાર રજૂઆત અમે વિધાનસભાથી લઈ વિધાનસભાની બહાર ખૂબ કરી છે. ત્યારે આજે જ આજનો જ દાખલો આપીએ કે ગાંધીધામ, કચ્છના ગાંધીધામની અંદર ગોડાઉનમાંથી ધૂળ, ઢેફા અને કાકરા નીકળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના લોકો ચોરી અને ઉપરથી સીનાજોરી કરી રહ્યા છે. ભારે મોટી બહુમતીના કારણે અહંકારમાં રાચતા લોકો જાણે કેસરી ફટકો પહેરે એટલે ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો મળતો એમ ખુલ્લેઆમ સરકારી તિજોરીને લૂંટી રહ્યા છે. અને એનો આ તાજેતરમાં ગાંધીધામનું ગોડાઉન એ ઉદાહરણ છે. અમે વારંવાર કહેતા આવ્યા છીએ કે આના માટે સીધી ને સીધી રાજ્ય સરકાર જવાબદાર છે. રાજ્ય સરકારના કૃષિમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરની નોડલ એજન્સીઓની પસંદગી કરવામાં આવી, 250 કરતાં વધુ ખરીદ કેન્દ્રોની પસંદગી કરવામાં આવી અને ખરીદી કરતી વખતેના ધારાધોરણોનું પાલન કરી અને આવી મગફળી રાજ્ય સરકાર દ્વારા પસંદ થયેલી નોડલ એજન્સીએ રાજ્ય સરકારે નક્કી કરેલા ગોડાઉનોમાં પહોંચાડવાની જવાબદારી હતી. તો ફરી એક વખત મગફળી કૌભાંડ બહાર આવતા વિરોધ પક્ષ પણ મેદાને છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ આ મુદ્દે સરકારને ઘેરી હતી અને સત્તાધારી ભાજપ પક્ષ પર સનસનીખેજ આક્ષેપો કર્યા. વિપક્ષના નેતા ધાનાણીએ જણાવ્યું કે મગફળી કાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે. આ હવે મગફળી ખરીદી પછી નાફેડની જવાબદારી છે બધી સાચવવાની. છતાં પણ જે કાંઈ ગાંધીધામમાં થયું હશે એમાં સૂચના આપવામાં આવી છે, પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે અને જે કાંઈ હશે એને આપણે આગળ કરીશું. આપણે જે આગલા વર્ષે 21 સાથે 800,000 મેટ્રિક ટન મગફળી આવી હતી, ચાલુ વર્ષે 400,000 મેટ્રિક ટનની ખરીદી થઈ છે. આ બધી ખરીદીમાં નાફેડે પછી આ વેચવાની હોય છે. નાફેડ ખેડૂતોને પૈસા આપે છે, નાફેડની પ્રોપર્ટી છે. નાફેડે અત્યાર સુધીમાં લગભગ 7.5 લાખ ટન મગફળી વેચી પણ નાખી છે કે જૂની જે મગફળીના વિવાદો હતા એ બધી મગફળીઓ સારા ભાવથી વેચાણી પણ છે. અને એમાં જે પ્રોબ્લેમ હતા એના આપણે ભૂતકાળમાં 30થી વધુ લોકોની ધરપકડ કરીને કેસો પણ કરેલા છે. એટલે આ બધું નાફેડ હવે કરી રહી છે. રાજ્ય સરકાર એમાં જે કોઈ જવાબદાર હશે એમાં નાફેડની ફરિયાદના આધાર ઉપર
પગલા લેશે. ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીના ગોડાઉનની અંદર માટીની સાથે મગફળી જોવા મળી. આખું કૌભાંડ મીડિયાના માધ્યમથી કિસાન કોંગ્રેસ દ્વારા ખુલ્લું કરવામાં આવ્યું. પરેશભાઈ ધાનાણી દ્વારા આ જ ગોડાઉનની સામે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ વિરોધ પક્ષના નેતા તરીકે એમને ચેલેન્જ મારી હતી કે આમાં પડેલી મગફળીમાંથી કોઈ પણ એક બારદાન તમે અમારી સમક્ષ ખુલ્લું કરો, આની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે. ત્યારે આ ગુજરાતની સરકારે ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે આખું પ્રકરણ દબાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને ગોડાઉનના તાળા ખોલ્યા નહોતા. જનતા રેડ સમયે મગફળીની ગુણીઓ ખોલતા તેમાંથી મોટી સંખ્યામાં માટી અને કાંકરા મળ્યા. કચ્છમાં મગફળી કૌભાંડ ઉજાગર થયાના કલાકો વીત્યા બાદ પણ કોઈ જવાબદાર અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા નહોતા, જેથી નારાજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારના મળતિયાઓએ જ મગફળીના ગુણીઓમાં માટી ધૂળ ભેળવીને ગેરરીતિ આચર્યાના આક્ષેપો ફરી એક વખત સામે આવ્યા છે. તો હવે ગાંધીધામમાં જે મગફળીમાં ડેફા મળી આવ્યા છે તેને લઈને સરકાર ક્યારે તપાસ પૂરી કરશે અને આરોપીઓ સામે ક્યારે કાર્યવાહી થશે? બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. ખાસ મહેમાનો અમારા સાથે સ્ટુડિયોમાં હાજર છે. બે ખાસ મહેમાનો, વાસુદેવભાઈ પટેલ સામાજિક કાર્યકર પણ છે અને આ રીતના ખેડૂતોથી લાગતા વળગતા મુદ્દાઓ પર બોલતા રહ્યા છે, અને પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક અમારા સાથે હાજર છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌ પ્રથમ હવે મગફળી છે તો મગફળીમાં તો હવે તો આ સામાન્ય બની ગયું છે, એટલે આપણે કેમ એટલું ટેન્શન લઈએ છીએ? મને તો લાગે છે આના પર હવે થોડા સમયમાં ડિબેટ હવે ન થવી જોઈએ. શું જરૂર છે? આ નીકળે, ડેફા તો નીકળે છે અને નીકળે છે તો 7-8 લાખ ટન આવે છે, એમાંથી 7 લાખ ટન બધું તો સમૂહ સૂત્રું છે. તમે કેમ એટલો ટેન્શન લો છો અને હું કેમ એટલું ટેન્શન લઉં? પછી એકના એક પ્રશ્નો અને એકનું એક જમવાનું તમને રોજ આપે ને તો એક દી કંટાળીને તમે જમકા તો જમવાનું બદલી નાખો ને રસોઈઓ બદલી નાખો. એકનો એક દેફા જોઈને કંટાળી એટલે, કારણ કે આ ખેડૂતોના પ્રશ્નોને લઈને છેલ્લા એક વર્ષથી, એટલે ચૂંટણી પહેલાં એવું માનવામાં હતું કે ચલો લોકસભાની ચૂંટણી છે એટલે કદાચ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ તો ચૂંટણી પછી પાછા એવા એવા બીજા કૌભાંડો બહાર આવ્યા. વચ્ચે હમણાં DAP નું કૌભાંડ બહાર આવ્યું. આ મગફળી કૌભાંડ એટલા માટે ખાસ કે આ જે થયું છે એ આખી એક ચેનલ છે અને આની પાછળ એક હિસ્ટ્રી રહેલી છે 2017ની આ ગોંડલના આ જે ગોડાઉનમાં લાગેલી આગ. એટલે હું છે ને વારંવાર ખેડૂતોની થાય, ખેડૂતોના પ્રશ્નોને સળગતા પ્રશ્નોને લઈને આ બધું થતું હોય, એટલે હું કાયમ કહું છું કે ખેડૂતોની દશા શું હોય છે? વાવે ત્યારે વ્યોમથી ઊંચા ભાવ ઉચિત. એટલે વ્યોમ એટલે આભને આંબે એવું તમને પાક ખેડૂત બિચારો લઈને આપે. વાવે ત્યારે વ્યોમથી ઊંચા ભાવ ઉચિત, લેવા જાતા વીત આવે નજીવા આલિયા. એટલે જયારે એના પૈસા લેવા જાય ત્યારે બિચારાને સાવ નજીવા આવે, ટેકાનો ભાવ મળે નહીં. આ જ મગફળીની આપણે વાત કરીએ તો એટલો મોટો ઇશ્યુ બન્યો હતો કે આ મગફળી લેવાતી નહોતી. તમને યાદ હોય તો રોજના 50 ટોકન આપવામાં આવતા હતા આની જયારે ખરીદી થતી હતી ત્યારે. એટલે રોજ 50 ના ટોકન, એ 50 માં તમારો નંબર ના લાગે તો બીજા દિવસે આવવાનું. એટલે લોકો ટ્રેક્ટર ભરીને જાય, ગોંડલ રાજકોટ રોડ ઉપર APMC ની બહાર લાઈનો લાગી હોય, 2-3 દિવસ સુધી સુઈ રહેવું પડે, ત્યાં ત્યાં બેસી રહેવું પડે, અને નસીબ હશે તો બીજા દિવસે 50 માં ટોકન આવશે. પછી એવું કહેવામાં આવ્યું હતું કે 214 જેટલા નાફેડે અને સેન્ટરો ઉભા કર્યા છે, આની ખરીદી નાફેડ કરવાનું હતું. સૌથી પહેલા તો નાફેડે આ ખરીદીમાં ના પાડી હતી, કારણ કે નાફેડ એ કેન્દ્રની એજન્સી છે ગુજરાત સરકારની, આપણી એટલે ગુજકો માસોલ ટાઈપની, અને નીચે આપણું ગુજરાત ફૂડ એન્ડ સિવિલ સપ્લાય કોર્પોરેશનમાં જે આવતું હોય છે એ એજન્સી. એ આની ખરીદીમાં બે, એટલે કેન્દ્ર સરકાર વર્સિસ રાજ્ય સરકારના જે નોર્મ્સ હોય એ નોર્મ્સ ફોલો નહોતા થતા, એટલે નાફેડે એ વખતે ના પાડી હતી કે અમે ખરીદી નહીં કરીએ. આ જ મગફળીની વાત છે, આ જ ગૌડાઉનવાળી. પછી માંડ માંડ સમજાવટ થઈ ત્યારે નાફેડે અમુક નોર્મ્સને બાયપાસ કરી અને ખરીદી કરી હતી જે અત્યારે આ બધા ગૌડાઉનમાં પડ્યા છે. હવે નાફેડનો જે આ ઇસ્યુ એ વખતે બી ચાલ્યો હતો, અત્યારે ફરીથી ચાલ્યો. આ જ મગફળીના કૌભાંડોને લઈને ગોંડલમાં આગ લાગી, જેમાં ફોર્માલિટી ખાતર અમુક વેન્ડર, અમુક એજન્સી અને અમુક મળતિયાઓની ધરપકડ કરી, એટલે નાની માછલી પકડાઈ, મોટી માછલી હજી સુધી પકડાઈ નથી. પણ આ તો આપ કહી રહ્યા છો ને સરકાર માટે તો આ કૌભાંડ જ નથી. આ પેલા ખાતરનું થયું યાદ છે શું કીધું તું રૂપા? હા, તેમણે કહ્યું કે આ કૌભાંડ થોડું છે, તો પત્રકારને સમજાવવા લાગ્યા કે તમે કઈ રીતે કૌભાંડ કહી શકો આને, આ તો કૌભાંડ જ નથી. તો હવે તો સરકાર જે વસ્તુને કૌભાંડ જ નથી ગણતી તો આપણે અહીંયા શું કોમ પરાળા પાડી રહ્યા છીએ? પછી હવે
કૌભાંડ કોની નજરે છે? કારણ કે અત્યારે વિરોધ પક્ષ છે, કોંગ્રેસે સામે આ બધા આક્ષેપો કર્યા છે અને કોંગ્રેસ આ રેડ લગાવી રહ્યું છે. આ પાલભાઈ આંબલિયા છે, લલિત વસોયાનું સ્ટેટમેન્ટ તમે જોયું ને, પરેશ ધાનાણીનું સ્ટેટમેન્ટ જોયું ને, એમણે આ જ ચર્ચા કરી કે આખી આ જે ગોડાઉનમાં બધી ભરાતી હતી નાફેડે એજન્સી ઊભી કરી. આ આની આની તમને ખાસિયત કહી દો, આ જે મગફળી જે વાત થઈ રહી છે એ અંડર સીસીટીવી સર્વેલન્સ મેજર કરવામાં આવ્યું છે અને દરેક કલેક્ટર ત્યાં જે તે એપીએમસીમાં માથે ઉભો રહી અને આ બોરીઓ પેક કરાવી છે. પહેલાં આના બારદાન જે બારદાન નહોતા અવેલેબલ એને લઈને મોટો હોબાળો થયો હતો. એટલે તેમ છતાં જો કલેક્ટરની નજર સામે આ બધો માલ પેક થયો હોય તો પછી આમાં પાણા ક્યાંથી આવ્યા, પછી આમાં માટી ક્યાંથી આવી, એ બહુ ચિંતાનો વિષય છે. એટલે આમાં બે વસ્તુ છે. જો શંકા આપણે કરવી હોય કે એકવાર ખરીદી થઈ ગઈ ત્યારે જેન્યુઇન થઈ, જે ખેડૂતોએ આપ્યું છે એ જ આખે આખું પેક લેવામાં આવ્યું છે, ત્યારબાદ આ પાર્સલ ખોલીને આની અંદર આ ભેળસેળ કરી બે માલ, અને જેથી જે એજન્સી હોય એ સરકારને જે મગફળી આપતી હોય એ ડબલ થઈ ગઈ. માનો કે પહેલાં સરકાર ખરીદી 50 કિલોની થઈ છે અને એ જ 50 કિલોને 70-80 કિલો કરીને સરકારને ચોપડી દેવામાં આવી છે, એવું બની શકે પહેલું. બીજું ટેકનિકલી જોવા જાઓ તો કદાચ મગફળીને સાચવવા માટે આની અંદર ખાતર કે બી આ ઉમેરવું પડતું હોય જેથી કરીને મગફળી લાંબો ટાઈમ કદાચ ગોડાઉનમાં પડી રહે તો બગડે નહીં, માલ બગડે નહીં. ટેકનિકલી જો આપણે જોવા જઈએ તો આવું કંઈક રીઝન હોય એના હિસાબે બી કદાચ આનું વજન વધ્યું હોય અને વજન વધારવા માટે થઈને કદાચ આની અંદર આ માટી કે ખાતર મૂકવામાં આવતું હોય અને એવું કહી શકાય કે પાણા બની ગયા છે સુકાઈને, એવું બની શકે છે. પણ આ ચોક્કસથી ચોંકાવનારો ચિંતાવાળો પ્રશ્ન છે. કોંગ્રેસ અત્યારે જે રેડ પાડી રહ્યું છે, જે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરે છે, આ વસ્તુ વિધાનસભામાં પણ આવશે બીજી તારીખ પછી, બીજી તારીખથી સત્ર બેસે છે. એટલે કોંગ્રેસને કહેવાનું છે કે જો આવી આવી રેડ પાડો તો પાછું આનું પરિણામ લક્ષી આનો ઓબ્જેક્ટિવ બનાવજો. કારણ કે આપણે અલ્પેશ ઠાકોરે ભૂતકાળમાં દારૂ માટેની બહુ બધી રેડ પાડી હતી પણ એમની ટિકિટ લેવા પૂરતી હતું, ટિકિટ મળી ગઈ પછી અલ્પેશભાઈ ક્યાં દારૂબંધી ક્યાં, અને અત્યારે તો અલ્પેશભાઈ ક્યાં જઈએ આપણને ખબર આપણને ખબર. એટલે જ્યારે કોઈ એક મિશન હાથમાં ઉપાડો તો સચોટ પરિણામની દિશામાં જાઓ, એવી રીતે ઉપાડજો. આપણે સચોટ પરિણામની દિશામાં હવે વાસુદેવભાઈ આપ તો કહો છો કે સરકાર આમાં જવાબદાર છે, સરકાર તો કહે છે કે નાફેડની જવાબદારી છે અને ટેકનિકલી તો જોવા જાઓ તો નાફેડની જ જવાબદારી છે, નાફેડને બધી જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે, બધી વસ્તુઓ છે આટલી બધી, આમાં દિલીપ સંઘાણી સાહેબ હોય કે બધા વિવાદો ચાલતા રહ્યા, તો શું કામ આપ સરકાર પાછળ પડેલા છો? નથી પ્રશ્ન સરકારથી આપને કોઈ સરકારમાં જેટલા પણ સરકારી કામો થાય છે, ટેન્ડર બહાર પડે છે લોકો પાસે, કદર કે ડેમ બંધાય છે, કેનાલના સ્ટ્રક્ચરો થાય છે, આ બધામાં શું થાય છે? બધામાં ચોરી થાય છે, એને કોઈ કૌભાંડ કે છે? ના, કે છે નથી કહેતા ને. ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના નામે ચાલે છે પણ એને કોઈ કૌભાંડ નથી કહેતા. એમ આજે ખરીદી થઈ રહી છે ને, આ રૂટીન પ્રક્રિયા કરવા માંગે છે આ લોકો. એટલે શું આમાં આવું થાય જ? એટલે લોકો સ્વીકારી લે કે કેનાલમાં ગાબડા પડે જ, કારણ શું કે એવી રીતે જ બંધાય એમ. એટલે એ આને રૂટીન ભ્રષ્ટાચાર કહેવાય. એટલે રૂટીન ભ્રષ્ટાચાર છે ને એ પહેલા ટેવાઈ જાવ, એટલે ના તમે ટેવાઈ જાઓ આનાથી કે અમે ખરીદી કરીશું અને આવી રીતે જ કરીશું અને આવી રીતે ઢેફા ભેળવીશું, નહીંતર 78માંથી 18માંથી 19માં થશે, આ બધે ચાલવાનું. એટલે હવે આને કૌભાંડ નહીં કહેવાનું. કૌભાંડ તમે કહો એ તો કોઈ સ્પેશિયલ, ધારો કે સ્ટેમ્પ કૌભાંડ થઈ ગયું, ગેરરીતિ રૂપાણી સાહેબ તો કે 8 લાખ ટન છે, 7 લાખ ટન તો વેચાઈ ગઈ છે, ખરીદી દર વર્ષે થશે પણ ખરીદી આવી રીતે જ થશે કે ખરીદી ખેડૂતો પાસેથી ટકોરા મારીને લેવામાં આવશે, ગુણો સીલ કરવામાં આવશે, એ કેમેરાની નીચે કરવામાં આવશે, પછી ગુણો બહાર નીકળશે, પછી એના સીલ તૂટશે, એમાં પછી તમે કાંકરા ભેળવશો, માટી ભેળવશો, પછી ફરી પેક થશે, એ પછી વેચાશે. એટલે એમાં જે 40% 50%, આમાં શું છે કે કોઈ પણ વસ્તુ હોય ને સરકારનો નિયમ છે ને, અમે ઓલ વર્લ્ડ લેવલે આ આપણો આ એક પ્રકારનો ઉલો છે કે 40%-56% સુધી આ ભ્રષ્ટાચાર ગયો છે, બરાબર. તો એ 40% હવે આવી રીતે ખરીદી કરીને પછી લે તો એમાં નીકળે નહીં, એટલે હવે 40% તો કાઢવાના છે. તો 40% કાઢવા માટે થઈને પછી માટી તો ભેળવવી પડે ને, એટલે 40-50% માટી ભેળવે તો એ રૂટીન વર્ક થયું કહેવાય. એટલે આ છે ને રૂટીન પ્રક્રિયા કરવા માંગે છે. નહીં પણ આપ કહો છો, ઠીક છે, આપ આ કહો છો કે સરકાર તરફથી ગેરરીતિ તો થઈ છે, આ વાત તો છે ને. એટલે નહીં ગેરરીતિ, જો આ દેશ આઝાદ થયો ને ત્યારથી હું કહી
કહી રહ્યો છું. અરે દેશ આઝાદ તો ઠીક છે, પણ કો આગ ત્યારથી નહીં, ગેરરીતિ આગ છે કે નહીં ગેરરીતિ આપના નજીક, શું આને આપ શું ગણો છો? ચલો એટલે હું એ જ કહું છું એમને કે સરકાર જે ગેરરીતિ કરે છે 40% સુધીનો અધિકાર છે યાર. આ દેશમાં જે શાસન વ્યવસ્થા ચાલે છે એ લોકો 40% ભ્રષ્ટાચાર એમને કાયદેસર મંજૂર કરેલો છે, એટલે 40% બનાવી દેવું કઈ કહેવાય નહીં. એટલે આ જે કરી રહ્યા છે ને કૌભાંડ, કૌભાંડ આપણે કહીએ છીએ પણ 3 વર્ષથી એક ના એક વસ્તુ રિપીટ થાય ને એને પછી શું કહેવાય? એને કૌભાંડ ના કહેવાય, કૌભાંડ નો બાપ કહેવાય કે એને રૂટીનમાં લાવી દીધું છે ને રૂટીનમાં લાવવા માંગે છે એવો આનો અર્થ થાય છે. દરેક માં થયું, ખાતર માં થયું, કઠોળમાં થયું, બરાબર આ મગફળીમાં થયું, ફરી રિપીટ થયું, એટલે કુલ મળીને સરકાર જે રસ્તે જવા માંગે છે એ જે 200 લાખ કરોડનું GDP છે એમાંથી 80 લાખ કરોડ બનાવવા બનાવવા ને બનાવવા, એના માટે જે કરવું પડે કરવાનું. આમાં જરા જાદુઈ ચિરાગ એ છે કે આમાં પૈસા બને છે, બરાબર. એ પૈસા ક્યાં જાય છે કોઈને ખબર નથી. ધારો કે તમારું કૌભાંડ પકડાય, હું તમને કહું કૌભાંડ પકડાય ને તો કૌભાંડમાં જે કઈ જેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે એ કોકે તો લીધા છે, એની પાસેથી રિકવર થવા જોઈએ ને. નહીં પણ સરકારનો તર્ક આ છે ને કે જેતપુરમાં જ્યારે આ સૌ પ્રથમ વાત સામે આવી હતી, સરકાર તો અત્યારે તો કોઈ ભાજપના પ્રતિનિધિ છે નહીં એટલે મને ખબર નહીં, પણ હું જો જે રેટોરિક વર્ઝન સરકાર દ્વારા કહેવામાં આવે છે, સરકાર તો આ જ કહે છે કે ભાઈ ત્યારબાદ તમે પછી જુઓ અમે જે રીતની કામગીરી કરી છે, મગફળી સેન્ટર ઉપર જે રીતની વ્યવસ્થા ઊભી કરી છે, બધી મગફળીઓ વેચી દેવામાં આવી છે, અપર સ્ટોકની કોઈ મગફળી રહી નથી, આ બધા તર્કો સરકાર આપી રહી છે, ખોટા તર્કો છે. સરકાર કે સરકારે ખરીદ્યું ત્યારે તો કઈ નથી કર્યું ને એમને, જ્યારે સરકારે લીધી ખેડૂત પાસેથી મગફળી ત્યારે તો ટકોરા મારીને લીધી. સરકાર કહે છે કે તમે તમે લાખો ટન માંથી તમે આટલા આટલા એક હાથ થોડા પોર્શનનું કહો છો, બાકી તો અમે જે સારું કર્યું તમે જોતા જ નથી. શું સારું કર્યું? જે મગફળી વેચી પછી સરકારે એમને મગફળી ખરીદી વ્યવસ્થિત ખરીદી છે, ખેડૂતને કોઈને લાભ ઉઠાવવા નથી દીધો. લાભ તો એમને લેવાનો, ખેડૂતને શું કામ દેવાનો? એટલે એમને લાભ ઉઠાવવા માટે થઈને પછી ગુનો બહાર કાઢ્યો. પણ પ્રશાંતભાઈ હવે આમાં તો એવું છે કે ભાઈ જમીન ખા ગઈ, આસમાન નીકળી ગયા જેવું છે. પૈસા ક્યાં ગયા? મારો પ્રશ્ન ત્યાં છે. નહીં પણ જંગલ મેં મોર નાચા કિસને દી. હા, અને હવે કાં તો આપણે વિચારી લઈએ કે ભાઈ નાફેડ જવાબદાર નથી, સરકાર પણ જવાબદાર નથી, તો તો ખબર અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે એ જવાબદાર છે, તો એને શોધીએ. પ્રશાંતભાઈ આમાં ચોક્કસ નાફેડ જ જવાબદાર છે, આ ગોડાઉન બધા નાફેડના છે, સીએમ સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું એ પ્રમાણે. અને ખરીદી પણ બે આમાં એ વખતે ખરીદી નહીં, સંગાણી સાહેબ પણ મજાની વાત કરે છે, કહે છે કે અમારી કોઈ જવાબદારી જ નહીં આમાં. હવે એ તો એમાં કેવું છે, હવે એ મને સમજાતું નથી કે દિલીપ સંગાણી વર્સિસ ગુજરાત ભાજપ સરકાર આ મગફળીને લઈને થયું છે. આ એ વખતની જ વાત છે જ્યારે મેં તમને યાદ કર્યું, જ્યારે ગોંડલમાં કૌભાંડ થયું. હવે તમને ખબર છે કેવા નજીવા રીઝન આપ્યા હતા, જે ગોડાઉનમાં આગ લાગી છે. આપણે તો જે નથી થયું એના પર ચર્ચા કરી રહ્યા છીએ, એટલે મગન ઝાલાવાડિયા હું નામ સાથે બોલું છું કે એને એક માત્ર ફોર્માલિટી ખાતર પકડ્યા, પછી એની FIR થઈ નથી થઈ, ચાર્જશીટ દાખલ થઈ, કોઈ એને નાની માછલીઓ પકડાઈ ગઈ છે, જેલમાં છે, અમુક વેન્ડરોના પેમેન્ટ હોલ્ડ ઉપર મૂક્યા છે આને લઈને, એજન્સીઓના પેમેન્ટ, અને પેમેન્ટ નથી આપવામાં આવ્યું કારણ કે સરકારી ચોપડા બતાવવામાં આવ્યું છે કે અમે આ એક્શન લીધા છે આની ઉપર. પરંતુ સચોટ જે ખેડૂતોને જે એનો ન્યાય મળવો જોઈએ. હવે સાહેબ આ ગોડાઉનમાં આગ ક્યાંથી લાગી? હવે મેં આજે ક્યાંક બાઈક એવી ક્યાંક મેં સાંભળી કે એ ગોડાઉનમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય જ નથી, અને એવું કહેવામાં આવ્યું કે શોર્ટ સર્કિટના હિસાબે ત્યાં આગ લાગી છે. આ જ રીતે મરચા કૌભાંડ, આ જ ગોંડલના APMCમાં મરચા લેવામાં આવ્યા છે, એ મરચા મૂકવાની જગ્યા નથી APMCમાં, એવું બાનું કાઢી બાજુના ખેતરમાં મૂક્યા અને ત્યાં ટ્રાન્સફોર્મર સળગ્યું, આગ લાગે છે અને મરચા બધા સળગી જાય છે. તો આવી બેદરકારી સરકારની કેવી રીતે હોઈ શકે? એટલે અને બીજું કે ખેડૂતોના પ્રશ્નો લઈને આટલા ટાઈમથી આપણે ચર્ચા કરીએ છીએ, નેતાઓને કે રાજકારણને વચ્ચે લાવીએ છીએ, એમાં અધિકારીઓ ક્યાં છે? આ એકચ્યુઅલી અધિકારીઓની બેદરકારી છે ક્યાંક ને ક્યાંક. DAPમાં કોની બેદરકારી હતી? સરકાર હતી. આમાં કૃષિ મંત્રી લેવા આવવાનો છે, કૃષિ અધિકારીઓ ક્યાં છે? જિલ્લા ખેડૂત અધિકારીઓ ક્યાં છે? એમની ઉપર આજ સુધી અથવા આને લઈને કઈ મિટિંગો, કયા MOM બહાર આવ્યા કે ભાઈ ચલો અમે અધિકારીઓ જોડે તમને ખેડૂતોને બેસાડીએ? કયો અધિકારી ખેડૂતની વચ્ચે આવીને બોલે છે? સાહેબ આજ સુધી મેં સાંભળ્યું નથી. આ કૌભાંડની વાતો, પક્ષા પક્ષીની વાતો કોંગ્રેસ ભાજપ કરે છે, અધિકારીઓ ક્યાં છે? કારણ કે દરેક વસ્તુમાં નેતાઓ જ જવાબદાર હોય. પણ એને તો સરકાર પકડશે ને. પણ તો ભાઈ સરકાર કેમ આંખ આડા કાન કરે છે? અધિકારીઓને પકડવાની બી જવાબદારી છે ને. એટલે ભાઈ એમાં ભાગીદારીનો ધંધો હોય છે, બધાને ટકાવારી મળે છે. એટલે મેં કીધું ને કે આ રૂટીન કેસમાં સરકાર બચાવે છે. હા બસ, તો સીધી વાત છે ને. આમાં એવું છે કે આ એ એટલા માટે કીધું કે હવે આપણે આને કૌભાંડ કહેવું કે કેમ એ વિચાર કરવાની જરૂર છે, એટલા માટે કે આ રૂટીન વર્ક થઈ ગયું. એટલે રૂટીનમાં જો પર્સેન્ટેજ નક્કી હોય યાર કે આને આટલા ટકા મળશે, આને આટલા ટકા મળશે, અને એડવાન્સ. અરે પણ વાસુદેવભાઈ તમે આ કહેશો સરકાર તમારા તરફથી હવે કોઈ ભાજપ વાળા હોય તો કે તમે પ્રૂફ કરો. ચલો પ્રૂફ આમાં એવું છે કે મારી પાસે એવી કોઈ સરકારે પુરાવા વગરની વાત ના કરો પછી એજન્સી નથી. પણ બની રહ્યું છે
બને છે તો તમે કોની પાસે પૈસા છે વસૂલ કરો ને. સરકારને હું એમ કહું છું કે તમે સાહુકારી તમે કરતા હોય કે અમારું નથી તેનું નથી, કાયદો અને વ્યવસ્થા તો સરકારની છે, ભલે ગગડા ના પડવા અરજી કરશે, એક મિનિટ એક મિનિટ, તો પછી સરકારે એ પૈસા કોણ લઈ ગયું હોદીન વસૂલ કરો ને તો અમે કહીએ. થયું તો છે એ તો નક્કી છે, ધૂળ ભળી છે એટલે એટલો ભ્રષ્ટાચાર તો થયો છે, તો એ પૈસા લઈ કોણ ગયું? એ પૈસા લઈ જાય છે એની પાસેથી તમે પૈસા વસૂલ કરો, અમને રસ નથી 10 વર્ષની જેલ થાય એમાં. અમને તો લાખો કરોડ રૂપિયા લૂંટાઈને સ્ટેમ્પમાં 40,000 કરોડ રૂપિયા જતા રહ્યા સાહેબ. ઓલાને 10 વર્ષ સજા થઈ, એને શું કરવાની? આપણે 40,000 કરોડ તો જતા રહ્યા દેશના, ઈ જેની પાસે ગયા હોય એના ખિસ્સામાંથી કાઢીને પાછા લાવો, એને કહેવાય વહીવટ? આ વહીવટ નથી, વહીવટના નામે નાટકો કરે છે અને પેલો પેલાની માથે નાખે છે. તમારે જવાબદારીપૂર્વક પૈસા જેની પાસે જ ગયા છે એની પાસેથી પાછા લો તો તમે ભ્રષ્ટાચારની સામે કામ કર્યું. બાકી તમે બધા ભ્રષ્ટાચારીઓની સાથે ભળેલા છો અને એમાં તમે ટકાવારી ખાઓ છો અને આને તમે રૂટીન વર્ક કરવા માંગો છો, કૌભાંડની દ્રષ્ટિએ નહીં, અને એમાં પર્સન્ટેજ વાઇઝ અને એડવાન્સ આ બધું છે ને. આ છે ને 3 પ્રકારે ભ્રષ્ટાચાર થયો છે. પ્લાન્ડ હોય છે, આ પહેલેથી પ્લાન થાય છે આનો, અને પછી એ એડવાન્સમાં ચૂકવાય છે, અને છેલ્લે સેમલેસ, આમાં કોઈની શરમ રખાતી નથી. બધાને નક્કી જ હોય કે તું 5 વર્ષ જેલમાં જઈ જાવ, જે વાત પૂરી થઈ ગઈ, આપણે 1,00,000 કરોડ બનાવી લીધા, વાત પૂરી થઈ ગઈ. એટલે આ જે દેશમાં ચાલી રહ્યું છે એટલે આ સમજવાની જરૂર છે લોકોએ પણ, કે ભ્રષ્ટાચારનો પ્રકાર શું છે, કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે, અને એમાંથી આવી રીતે રાડો પાડવાથી શું થવાનું છે. આ ભ્રષ્ટાચારની વાત કરો છો, નાનકડા વિરામ માટે હું રોકાઉં. પ્રશાંતભાઈ સારી વાત કહી, અધિકારીઓની વાત, એના પર પણ અમે માફ કરજો વાત કરીશું કે અધિકારીઓનો આખરે રોલ કઈ રીતનો છે, અત્યાર સુધી કઈ રીતના અધિકારીઓ સામે આવ્યા, અધિકારીઓને લઈને સરકાર કેટલી ગંભીર છે, સરકાર કેટલા અધિકારીઓ સુધી પહોંચી શકી છે, કેટલા લોકોને ટાર્ગેટ કરીને બહાર કાઢવીને આવ્યા છે, આમ નાની માછલીઓ જ ફસાઈ રહી છે કે કેમ, સ્ટોર મેનેજર તમે પકડી લીધો, બિચારો કોઈ વેલ્ડર હોય તમે એને પકડી લીધો, કદાચ કોઈ આમ તેમનો મજૂર ટાઈપનો કોઈ માણસ હોય તમે પકડી લીધો, અને આપણે કદાચ શું એને સિદ્ધિ ગણી શકાય, આ ગણી શકાય કે અમે નક્કર કંઈ કર્યું છે. આ બધા મુદ્દા પર ચર્ચા કરીશું કંઈ રોકાઈ શકે વિરામ માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મગફળીની વાત અમે કરી રહ્યા છીએ, મગફળી કૌભાંડની વાત કરી રહ્યા છીએ, અને જે ગેરરીતિઓ થઈ રહી છે, જે ગાંધીધામમાં આ વખતે સામે આવી છે, એ ગંભીર બાબત છે. વારંવાર આ વસ્તુઓ જેતપુરથી શરૂ થઈ સમગ્ર ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ચૂંટણી સમયે પણ આ વાત વારંવાર સામે આવી હતી. પણ પ્રશાંતભાઈ, પ્રશ્ન એ થાય છે ને કે આપણે જો સરકારને, કે માની લો કે આપણે આ કહીએ કે ભાઈ આ તો બહુ મોટો મુદ્દો છે ગુજરાતમાં, બહુ જ મોટો મુદ્દો, મગફળીમાં તમને કરોડો રૂપિયા આવે, વાસુદેવભાઈ આ જ વાત કરતા હતા કે કરોડો રૂપિયા આમ થઈ ગયું તેમ થઈ ગયું, પણ તમે ઉઠીને પૂછવા જાઓ તો એ કહે કે તો કેમ 26-26 સીટ આવી અમારી? હા, એટલે એ જ પ્રશ્ન એ જ છે કે જો તમે આને ઈચ્છીને પણ નથી કહી શકતા કે ગેરરીતિ છે, હવે તો આ પરિસ્થિતિ છે. એટલે અમુક એવું કે ખેડૂત વિરોધી સરકાર છે, સરકાર કે જે અમે ખેડૂત સંવેદનશીલ સરકાર છે, પણ આમાં સાચું પકડાતું નથી કે જો ખેડૂતોનો વિરોધ હોય તો 26 માંથી 26 સીટ કેમ નહીં આવે? પહેલું. બીજું, ખેડૂતોના સળગતા પ્રશ્નોની આપણે વાત કરીએ તો 182 માંથી 150 ધારાસભ્યો ખેડૂત લખાવે છે બાય પ્રોફેશન, તો ખેડૂતના પ્રશ્નો એમને ખબર જ હોવી જોઈએ અને વિધાનસભામાં ગુંજવા જ જોઈએ. અને પગારમાં તો સાથે ઉભા થઈ જાય છે ને, એમ તો બધા પગારની વાત હોય તો બધા આવી જાય ને. જો રાજકારણીઓ એટલે ભાજપ અને કોંગ્રેસ અહીંયા કે આખા દેશમાં એક જ ઘટનામાં ભેગા થાય, બે ભાઈઓ થઈ જશે જ્યારે એમના પગાર ભથ્થા વધારવાના હોય ત્યારે. બાકી જે વિરોધ પક્ષ છે એ વિરોધ જ કરવાનો છે, સત્તાધારી પક્ષ એમની સામે ફેણ લગાડીને બેસવાનો છે, આપરાધિક પ્રવૃત્તિ વાળાને મોકલવાનો એમાં પણ સાથે હોય છે લગભગ. બિલકુલ બિલકુલ. અને એમાં પણ જ્યાં સપોર્ટ આપવાનો અંદર ખાને એ બધા એક જ હોય છે. એટલે પેલું નથી ભાજપ કહે હું, ભલી કોંગ્રેસ કહે હું, એ બેના વાદ વિવાદમાં ફસાયા હું અને તું, એટલે છેલ્લે જનતા તો પીસાવાનું જ છે, જનતા તો દ્રૌપદી જ છે. ખેડૂતો શું માને આને? અને જો ગેરરીતિ આપણે કઈ રીતે જોઈએ? કેમ કે એક તરકા કહે છે કે ભાઈ આ તમે આને ગેરરીતિ માનો છો તો ઓકે, ચૂંટણી અહીંથી શું થયું બોલો, તમારો તો મુદ્દો જ નહીં, આ રીતે તમને પાડી દે. વાત સાચી છે, તો આપણે આને જોઈ કરીએ શું? આનો સમજાય નથી રહ્યો. હવે ખાસ કરીને મગફળીની આપણે જો પહેલાથી આના એક્ઝામ્પલથી આપણે સમજીએ, ખેડૂતોએ જે મગફળી પકવી છે એપીએમસીમાં એમણે વેચી દીધી છે, એ તો બારદાન એમના તો જતા રહ્યા અને એમને એના પૈસા મળી ગયા. ટેકાના ભાવમાં પ્રોબ્લેમ થયો છે કે ટેકાનો ભાવ કદાચ મળ્યો ના હોય પ્રોપર, એટલે એના લઈને મુદ્દા ઉછળ્યા હોય ત્યારે સરકારે બીજી કોઈ જોગવાઈ કરી છે, ત્યારે 6 રૂપિયા ખેડૂત સન્માન નિધિના આપી દીધા. આવી રીતે નાની મોટી ચૂકવણી વચ્ચે માનો કે પેલું થયું અછતગ્રસ્ત જાહેર કરીને 13,000 રૂપિયા સીધા ખાતામાં આપ્યા હતા ગઈ સાલ. તો આવું કરીને ક્યાંક વચગાળાનો રસ્તો કાઢી ખેડૂતને ગરીબ ને ગરીબ રહેવા દીધો છે. ખેડૂતની આવક બમણી કરશું,
ખેડૂતો એમનું ઉત્પાદન વધારી શકશે એવી ટેકનિકો લાવવાની છે સરકાર, કેવી રીતે લાવશે એ હમણાં આપણે વાત થઈ એમ કે જંગલ મેં મોર નાચા કિસને દેખા, કેવી રીતે વધારશે ખબર નથી, પણ જે ખેડૂતો પકવે છે એ સરકાર કાં તો ટેકાના ભાવથી કાં ડિફરન્સથી ચૂકવે છે, અને ના ચૂકવાય તો પાક વીમાનો પ્રશ્ન ઉભો છે એમનો. હવે પેલા એવું હતું કે આપણે હું ઘણી જગ્યાએ વાત કરતો છું કે આપણે ત્યાં વીમાની ખેતી થાય છે, નોર્મલી એ લોકો ખેતીનો વીમો લે, પણ વીમાની ખેતી એક આખી નવી એજન્સી ઉભી થઈ ગઈ છે જે પ્રાઇવેટ 19 ઇન્સ્યોરન્સ કંપનીઓને આમાં એમ્પેનલ્ડ કરી છે કે જે લોકો કોઈ પણ રીતે જવાબદાર નથી જવાબ આપવા માટે. ખેડૂત પૂછવા જાય કે ભાઈ મને પાક વીમો કેમ ઓછો મળ્યો તો કોઈ જવાબ નથી, અને લોકો જવાબ આપી શકતા પણ નથી, અને એમ કહે છે કે વી આર નોટ રિસ્પોન્સિબલ. બીજું આ વીમાને લઈને આ પ્રશ્નોને લઈને આજ સુધી કૃષિ ભવનમાં હજારો વાર કદાચ ધરણા થયા છે, બધું થયું, અધિકારીઓના પેટનું પાણી નથી હલ્યું. મેં ક્યારેય એવું નથી સાંભળ્યું કે ફલાણા અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી અથવા કૃષિ નિયામકે ખેડૂતોની ખેડૂત જે પ્રશ્નો લઈને આવ્યા એનો આવી રીતે સુમેળ ભર્યો જવાબ આપ્યો અને સંતોષકારક જવાબ લઈને ખેડૂતો પાછા ગયા. નતર નકે કોઈ, ચલો આપણે માની લઈએ કે સરકાર જો કહે છે કે કૌભાંડ નથી, માની લઈએ, ચલો કંઈ કૌભાંડ નથી, આપણે ખોટું ખોટું બતાવી રહ્યા છે માની લઈએ, તો આની તપાસ કરવા માટે કમસે કમ એક જોઈન્ટ કમિટી પણ બની નથી. કમિટી બની શકે છે, નાફેડ બેસાડે પોતાની કમિટી, ચાર મેમ્બર બેસાડી શકે, સરકાર પોતાની તરફથી બે ત્રણ લોકો કૃષિ એમાંથી નિમણૂક કરે. કમસે કમ જો આ મુદ્દો રાજકીય નથી તો પછી ભાઈ આને નિવેડા લાવવા માટે કોઈ કમિટી તમે બનાવો, કમિટી હાઈ પાવર કમિટી બને, એની તપાસ કરે, કંઈ તો થાય. આમાં નહીં સમજાય રહ્યું, કેમકે પ્રશ્ન આ જ છે કે મગફળીમાં આગ લાગી અને 7 મહિના સુધી એફએસએલનો રિપોર્ટ નહોતો આવ્યો, એટલે આ એક અગત્યની વાત છે. એટલે મને આ સમજાઈ નથી રહ્યું કે શું થઈ રહ્યું છે આના પાછળ. ડિબેટ જે આ થવી જોઈએ કે આ નુકસાન કોનું છે, આપણે હવે ડિબેટ આ કરવી પડે કે આ કૌભાંડ છે કે કેમ, કેમ આના વોટ મળતા નથી, આનું આ થતું નથી, તેનું તે થતું નથી, આ પરિસ્થિતિ આટલી કેમ આવી ગઈ છે, શું ખેડૂતો આને નથી સમજી રહ્યા, શું ખેડૂતોની નજરથી આપણે જોઈએ તો એમના માટે કદાચ આ મહત્વનો મુદ્દો નથી, એવું કંઈ છે પ્રશાંતભાઈ? બારદાનમાં તમે સાચી મગફળી કેટલા કિલો છે તો એ કેમ કૌભાંડ કરવું પડે છે સરકારને, જો કરવું પડે છે તો? એટલે ખરેખર એ કૌભાંડ છે કે જેન્યુઇન સેન્સમાં બીજું કંઈ કરવામાં આવ્યું છે? એટલે એ આપણે જાણવાની ખરેખર આ એક જિજ્ઞાસા જાગે કે તો ગોડાઉનની અંદર ભરેલા માલમાં પથરા ક્યાંથી આયા, અને આયા તો કેમ આયા, એટલે આની પાછળનો સ્વાર્થ શું? મારો કે કોઈ એવી એજન્સી એટલે અથવા તો ગોડાઉન કોઈકના ત્યાં રેન્ટ ઉપર છે, કાં તો એટલું સહેલું છે કે તમે જઈને એમાં ડેફા નાખી દો, જઈને આને તમે ગમે તે રીતે આની મેનિપ્યુલેશન કરી શકો, એવું બની શકે. એટલે આમ તો નાફેડનું ગોડાઉન છે તો આ ગોડાઉનમાં આ વસ્તુ કરવાની જરૂર શું કામ પડે છે? માનો કે સરકાર કરે છે કે અધિકારીઓ કરે છે તો એ કેમ કરે છે, કારણ કે એની પાછળનો સ્વાર્થ શું અથવા આમાંથી એમને શું મળે છે, એ બહુ આ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે આનાથી. કે આ માનો કે 50 કિલોના બારદાનના અત્યારે બે ભાગ કરી નાખ્યા તમે, અને એ જ 50 કિલોમાં અડધામાં ઢેફા નાખીને 25-25 કિલોના બે બારદાન બનાવી દીધા, એટલે 50ના બે બારદાન. તો નાફેડ એ એન્ડ યુઝરમાં વેચશે તો ઓછા એટલે વધારે ભાવમાં વેચીને માલ બોગસ પકડાવે છે, એટલે આમાં નાફેડ જવાબદાર છે કે ગોડાઉન જવાબદાર છે, અધિકારીઓ જવાબદાર છે, આ જાણવું બહુ જરૂરી છે. આની કમિટીમાં એવું જ હોય, એટલું એક અથ્થું શાસન થઈ ગયું છે, કારણ કે છેલ્લા 25 વર્ષથી અહીંયા ભાજપની સરકાર, અને હવે તો કેન્દ્રમાં આપણને ખબર જ છે કે એક જ દંડે આખી દુનિયા ચાલે છે, આખું ભારત એક દંડે ચાલે છે, એક જ દિશાથી ચાલે છે. એટલે કોઈ વિરોધ પક્ષને બી કદાચ ક્યાંક અવાજ કરવો હોય છે તો એ અવાજને ન્યાય નથી મળતો, એ વસ્તુ ચોક્કસ છે. એટલે આ આમાં તમે જેન્યુનિટી અથવા ન્યુટ્રાલિટી કેવી રીતે લઈ શકો, એ ખરેખર સરકારે અને પ્રજાએ ચિંતન કરવાની જરૂર છે, ખેડૂતોએ ચિંતન કરવાની જરૂર છે કે કોઈ વસ્તુનો અવાજ જ ના ઉઠે. આપણે જોઈએ છીએ કે તમે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવો તો તમે દેશદ્રોહી છો, તમે રાષ્ટ્રદ્રોહી છો, કદાચ તમે ગમે એટલા સાચા છો, સરકાર વિરુદ્ધ બોલી જ ના શકાય, ભલે સરકાર ગમે એટલી ખોટી હોય, નરી આંખે ચોખ્ખું દેખાય છે કે આ ખોટું થઈ રહ્યું છે તોય તમે સરકારને ના કહી શકો. ક્યાંક તો ગેપ છે જેમાં સરકારે કંઈક અંશે, મને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ અથવા કોર્ટની જેમ ન્યુટ્રલ વેથી જોવું પડશે. બિલકુલ. હવે વાસુદેવભાઈ, સરકારને તો બધા વોટ મળી ગયા, ખેડૂતોને ખેડૂતોને જો લાગત કે આ બધું કૌભાંડ છે, તમે કહો છો 2017થી, તો આટલા ખોબલે ખોબલે વોટ મળત? આમાં ભાઈ ખોબલા માટે છે ને સ્ટેટમેન્ટ કરવું જરા થોડું એટલા માટે પેલું લાગે છે, પણ કુલ મળીને જે લોકોનો મત છે, જેટલા પણ વિશ્લેષકોને મેં સાંભળ્યા હતા ચૂંટણી સમયે, કોઈએ આવું કીધું નહોતું કે આવું રિઝલ્ટ આવશે. એક પણ એજન્સી એવી નથી કે એજન્સી એવું કીધું હોય કે આવું રિઝલ્ટ આવશે. એમને જે એડવાન્સમાં જે જાહેરાતો કરે છે, આટલી સીટો આવશે, શું કહે છે એને પોલ, એક્ઝિટ પોલ, એ તમે ભૂલી જાવ, કારણ કે તો ઘરે બેઠા કરાવડાવે છે. પણ એ સિવાયનો એક પણ એને નલિની સિંહ કે કોઈ પત્રકાર છે
સોરીના બેન છે, એને ટ્વીટ કરીને કીધું કે 1,00,000 મશીન બદલાણા છે, વિરોધ પક્ષ કેમ બોલતો નથી કાંઈ. એટલે ચૂંટણીના પરિણામો જે છે, હમણાં એક ભાઈ એવું કીધું કે જૂનાગઢમાં, આ તો સાંભળેલી વાત છે કે મારી પાસે કંઈ એજન્સી નથી એવી, હું તપાસ કરીને ડેટા લઈ આવું. એને એવું કીધું કે ભાજપવાળા એવું કહેતા હતા કે અમે 50,000 હારશું અને કોંગ્રેસવાળા એવું કહેતા હતા કે અમે 50,000 જીતશું, બંનેનો એક જ ડેટા હતો તો ત્યાં તો કંઈક 2-3 લાખથી જીત્યા છે. તો હવે મત ત્યાંથી આવ્યા, અમુક અધિકારીઓ એવું કહે છે કે આવું તો કાંઈ ધાર્યું નહોતું એમ. એટલે આ છે ને, હજુ પણ આ જીત લોકોને પચી નથી, તમે સમજો. એટલે તમે જો એને વોટના આધારે ગણવા જાઓ તો આ ફ્રોડ હોય, સેનાથી થયો, કેવી રીતે થયો એ તો તપાસની વાત છે. અને તપાસ એજન્સીઓ છે એ તો સરકારની જ બધી એજન્સીઓ છે, સરકાર જ પગાર ચૂકવે છે, એને નોકરી આપે છે, એનો ઇજાફો આપે છે, પછી CRSમાં ઘરે કાઢી મૂકે છે, ને આ બધું સરકાર કરે છે. એટલે આ બધી એજન્સીઓ, તપાસ એજન્સી છે, બધું આ જ કરી રહી છે. એટલે કુલ મળીને આ દેશમાં જે વ્યવસ્થાઓ લાગી છે, એ વ્યવસ્થામાં તપાસ થઈને કોઈ સાચી વસ્તુ બહાર આવે એવું કંઈ સંભવ જ નથી. સુપ્રીમ કોર્ટના 4 જસ્ટિસ બહાર આવીને કે બધું બરાબર નથી ચાલ્યું, સુપ્રીમમાં ના ચાલતું હોય સાહેબ તો નીચલી કોર્ટની હાલત શું હોય છે. એટલે કુલ મળીને આ દેશની વ્યવસ્થાઓ જે છે, વ્યવસ્થાઓ જે ડિસ્ક્રિશનરી પાવર જેની પાસે છે, એટલે બંધારણ સુધારવાના છે, નીતિ કાનૂન બનાવવાના છે, પછી પ્રશાસન કરવાના છે, આ ન્યાયાલયના છે, આ ડિસ્ક્રિશનરી પાવર જેની પાસે છે એનો એ દુરુપયોગ કરે તો એને માટે કોઈ વ્યવસ્થા નથી કે એને સજા કરી શકાય. એને કારણે આ લોકો મન ફાવે એમ કરે છે, એને નીચલો વાળો કરે છે, કંઈક ભોગવવું પડે થી ભોગવી લે છે, ઉપલો વાળો એનો ભાગ લઈ લે છે. એટલે આકાઓ બેઠા છે, કોઈ ગાંધીનગરમાં, કોઈ દિલ્હીમાં એ બચાવે છે. અને કુલ મળીને સંપૂર્ણ વ્યવસ્થાઓ છે એ આ દેશમાં એક હાથમાં આવી ગયેલી છે, એક હાથમાં એટલે પહેલીથી છે, આ વ્યવસ્થાઓ જેવી છે. આ વ્યવસ્થાનું બંધારણ જેને બનાવ્યું ને, એને સારા માણસો સત્તામાં આવશે એમ માનીને બનાવ્યું. એટલે રાષ્ટ્રદ્રોહ આવ્યો, રાજદ્રોહ પણ એને રાખ્યો છે. શું કરે, સારા માણસને બીજા હેરાન ન કરે એને બદલે આ ડાકુઓ જ, આ બધા લૂંટારાઓ જ આવીને બેસી ગયા સત્તામાં. એટલે એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એના આ બધા દુષ્પરિણામો છે, આપણને જે દેખાય છે ને આ બધા પરિણામો છે. આ આપણને દેખાય છે પરિણામો છે, હકીકત જે એને મૂળ સમસ્યા જે છે એ સમસ્યા આ નથી. સમસ્યા મેં કીધું એ છે કે હાઈકમાન્ડ ટિકિટો આપે છે, 43% સંસદમાં તહોમતદારો આવી ગયા છે. ઓકે, એ થોડો વિષયાંતર થઈ જશે. હું આ મગફળી પર આપને ફરી લઈને આવું છું. તો મારો પ્રશ્ન એ જ છે કે અમે વારંવાર આ નક્કી નથી થઈ શકી રહ્યું અત્યાર સુધી, ભલે આ કૌભાંડ હોય કે ના હોય, જે કોઈ ગેરરીતિ ગણી લો, ચલો ભાઈ બહુ હાર્ડ શબ્દ લોકોને લાગતો હોય કે સરકારને, પણ હું આ કહું છું કે આમાં તપાસમાં કંઈ તો નીકળે ને, કઈ તો નીકળે કે એક્સ હોય કે વાય હોય કે ઝેડ હોય, કોઈ એક વ્યક્તિ એવી તો હશે જે કદાચ આમાં એનું ચાલતું હશે. એવું તો શક્ય જ નથી કે કંઈ થયું જ નથી. આમાં એવું છે કે સરકારની શાસન વ્યવસ્થા તમે નજીકથી જોઈ નથી. મેં 31 વર્ષ ઓફિસર તરીકે સરકારમાં કામ કર્યું છે. સરકાર શું કરે છે કે એને અનુકૂળ અધિકારીઓ હશે એને એવી જગ્યાએ ગોઠવે છે કે જ્યાં એનો એ ઉપયોગ કરવાના હોય, પૈસા બનાવવામાં, ભ્રષ્ટાચાર કરવામાં, જેનો ઉપયોગ નથી એના માટે એવી જગ્યા હોય. ધારો કે મેં આખી જિંદગી નોકરી કરી, 31 વર્ષ મેં એમ બી રેકોર્ડ નથી કરી, ઇન્વેસ્ટિગેશનમાં, ડિઝાઇનમાં, સર્વેમાં, એમાં મેં કામ કર્યું બરાબર. ભ્રષ્ટાચાર ક્યાં થાય, જે એમ બી રેકોર્ડ કરવાની હોય, મેઝરમેન્ટ લેવાના હોય, કામ કરાવવાનું હોય ત્યાં થાય. એટલે આ આખી જે સિસ્ટમ છે કે જે, એટલે તમે કહો છો ને એમ, આમાં કોઈ બહાર કશું કાઢી જ ના હોય, કારણ કે જે બહાર કાઢેવા હોય ને એ પહેલેથી બહાર હોય છે. જેને તપાસ સોંપાય છે એ પણ એવા જ હોય છે કે સરકાર કે એમ કરી આપે. અને તમે જુઓ, હમણાં રિઝર્વ બેંકનો ગવર્નર બનાયા દાસને, તો સુબ્રમણ્યમ સ્વામીએ એમ કીધું કે મેં આને નાણાં ખાતામાંથી ભ્રષ્ટાચારી હતો એટલે કાઢી મૂક્યું, એને રિઝર્વ બેંકના ગવર્નર બનાવ્યા બરાબર. ચૂંટણી પંચના આયુક્ત કોઈ છે, અરોરા જે છે, એનું એની પણ ઇતિહાસ શું છે, કદાચ ગુજરાતમાં હતા પહેલા હું ત્યાં સુધી બરાબર. અને એટલે આવી રીતે મનમાંના અધિકારીઓને ગોઠવાવીને કામ કરાવી લેવું, એટલે આ આખું સિસ્ટમ ડેવલપ થઈ ગયું છે. એટલે આ એક વ્યવસ્થાનો દોષ છે. એટલે આ મગફળી કૌભાંડ છે ને, એટલા માટે હું કહી રહ્યો છું કે આ તો રૂટીન વર્ક છે કે પૈસા 40% બનાવવાના. કેવી રીતે બનાવવાના? નીચલા માણસો બનાવે, સજા થાય તો એને થાય. તમે માછલી માછલી કરો છો ને, માછલી જ આવે, કોઈ દાડો મગરમચ્છ ના પકડાય, કારણ કે મગરમચ્છના હાથમાં તો સત્તા છે અને એ તો બચાવે છે. એટલે શું થાય કે ઓલાને થોડો સમય રહેવું પડે ને. આપણે પિક્ચરોમાં આવતું કે એક્સિડન્ટ કરે માલિક, પણ એનો ડ્રાઈવર માથે લઈ લે, પછી જેલમાં જઈ આવે, એમ આ બધું છે ને, એવી રીતે ચાલી રહ્યું છે. એટલે આ સિસ્ટમ સમજવાની જરૂર છે, દુઃખી થવાની જરૂર નથી. આ વ્યવસ્થાનો જ ભાગ છે કે 40% કાઢવા એટલે કાઢવા. એટલે પછી ઓલા હોનીને પૂછે ને, દીકરીનું ઘરેણું ઘડાવવા આવ્યું તો કે ભાઈ રામ નામ લીધું એમ. એટલે આમાં એવું છે કે સરકારી કામ હોય એટલે 8 લાખ ટકા લેવા જ પડે, એમ આ લેવાય છે. એટલે મગફળીની ખરીદી
સીમા ઓછું થઈ શકે એટલે પછી આપણે રસ્તા કાઢ્યા અને પછી તમે જુઓ કોની ખરીદ્યા 25% જ ખરીદે છે, કોની ખરીદવાની, ઓળખીતાની ખરીદવાની, એટલે ધીમે ધીમે છે ને રૂટીનમાં સેટ થઈ જશે કે રૂટીનમાં સેટ થઈ જશે કે આ ખરીદી આવશે એટલે આની લેવાશે, આની લેવાશે, આટલા એને ચૂકવશે, પેલો આને હપ્તો દેશે, આ બધું હજુ સેટ નથી થયું એટલે બધું બહાર આવે છે, પછી આ બંધ થઈ જશે. વાસુદેવભાઈ કહેતા એમ કે છે 100 એ 40%, એટલે રાજીવ ગાંધી પોતે એવું કહેતો કે હું 100 રૂપિયા 1 રૂપિયો મોકલું છું અને પ્રજામાં 15 પૈસા પહોંચે છે, એટલે તમારા કહેવા પ્રમાણે આપણે જનતા તરીકે એવું માની લેવાનું ગુજરાત સરકારમાં કે 100 રૂપિયાનું કામ થતું હશે તો 60 રૂપિયાનું જ કામ થશે, 40 રૂપિયા સરકારના કે કોઈના ઘરમાં જવાના જેવું માની લેવાનું, મારો પ્રશ્ન જ છે વાસુદેવભાઈ. ના ના, માની આમાં એવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય ઇન્સ્ટિટ્યૂટ એમ કહી રહ્યા હોય કે 56% ખાઈકી થાય છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભારતમાં, એનો અર્થ શું થાય? હું તો 40% જ કહું છું. એટલે એ જ રીતે ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હતું કે મારી રાજ્યમાં, મારા સરકારમાં નાણાં અને હોમ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ આ બે ભ્રષ્ટાચારી તરીકે ફેમસ છે અને એમાં ભ્રષ્ટાચાર થાય છે એવું એમણે સ્વીકાર્યું હતું. તો પોતે સ્વીકારે છે તો એક્શન શું લેવાય જે એમણે સ્વીકાર્યું હતું? અત્યારે ક્યાંય આપણને એમાં આ મુદ્દો એટલે વધુ ચગ્યો છે કેમ કે આમાં જે રેડ પાડવામાં કે પછી ખુલાસાઓ કરવામાં બધા કોંગ્રેસીઓ સામેલ છે, આપને લાગે છે કે એ કારણથી વધુ પોલિટિકલ એંગલ આમાં આવી ગયો છે એટલે કદાચ ખેડૂતોનો રસ નથી એવું કહી છે? જે મહેનત કરે છે 2-3 દિવસ ચાલે છે મુદ્દો, પણ એ પણ તો છે તો કિસાન સંઘના જ છે ને. હા, એટલે ભલે કિસાન સંઘ, અરે હમણાં ગઈ વખતે ગયા અઠવાડિયા પાછો એક આવો જ કિસ્સો બન્યો હતો ને, જયારે આ જ કૌભાંડનો બન્યો હતો ત્યારે જે કિસાન અગ્રણી કે કિસાન સંઘના પ્રમુખ લખાવે છે એમના ભાઈ ભાજપના પ્રમુખ હોય છે રાજકોટ વોર્ડના, બીજા દિવસે સવારે પ્રેસ નોટ આપી દે છે કે હું બાહે ધરી લઉં છું, તમને તમારા પૈસા મળી જશે ટેકાના ભાવના. એટલે અંદર અંદર શું સરકારની, ખેડૂતોની, કિસાન સંઘની કઈ મિલી ભગત કેવી રીતે કામ કરે છે ખરેખર સમજ નથી આવતી. એટલે આ પ્રશ્નો ઉભા ને ઉભા રહેવાના હોય છે. સરકારમાં કાયમ કોઈ પણ આવું કૌભાંડ બહાર આવે એટલે કોઈ પણ મંત્રી સારી બાઇટ મીડિયા સમક્ષ આપી દેશે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. હવે ચમરબંધી આજ સુધી મેં તો જોયો જ નથી ચમરબંધીનો કલર કેવો હોય, મને એટલે મારા જીવનને ચાલી ચાલી મારી મેચ્યોરિટીમાં ચમરબંધીનો કલર મારે જોવો છે કે એવો કયો ચમરબંધી પકડીને સરકાર રજૂ કરે, પછી સરકાર કોઈ બી હોય ભાજપ કે કોંગ્રેસ, પણ જો તમે પ્રજાલક્ષી હોય, જો ખેડૂત સંવેદનશીલ હોય તો આવો એકાદો ચમરબંધી બહાર તો કાઢી આપો. સિક્યુરિટી આ સુરતના આગના કૌભાંડમાં શું થયું? કોણ બહાર આવ્યું અત્યાર સુધી? નહીતર એ આખી આખું કોમ્પ્લેક્સ જ ઇલીગલ છે, તેમ છતાં એની ઉપર કોઈ એક્શન નથી લેવાય. પણ તો રાયડો આવી ગયો, પછી મગફળી આવી ગઈ, તમારે બીજી બી દાડો આવી ગઈ, અડદ આવી ગઈ, તુવેર આવી ગયું, બનાસકાંઠાના કૌભાંડ, મગફળીના કૌભાંડ, મરચાના કૌભાંડ, બારદાનના કૌભાંડ. એટલે આમાં બારદાનની સિસ્ટમ તો આમાં બગડી હતી ને, જ્યારે સરકાર પાસે બારદાન નહોતા ને બધી, અને મગફળી જે સળગી ગઈ એ તો અત્યારે પણ મને લાગે છે મોટો રાસ અકબંધ છે અત્યાર સુધી, કે સળગી કેવી રીતે, હા કે સળગી કેવી રીતે ગઈ અને વારંવાર સળગી રહી છે તો ત્યાં જ એક જગ્યા જ કેમ સળગી રહી છે, પછી આપણે શોર્ટ સર્કિટ વાળી વાત કહી. પણ આ મુદ્દો શું સાચા અર્થે આ મુદ્દાને વિપક્ષ મુદ્દો બનાવી શકશે? પ્રશાંતભાઈ આપ આ માનો છો કે આ મુદ્દો હવે છોડી દેવો જોઈએ, કે આ મુદ્દો નથી, કે આ મુદ્દોને મુદ્દા તરીકે રજૂ નત કરવામાં અશક્ય રહી છે કોંગ્રેસ પાર્ટી, શું જુઓ છો આપ આના પાછળ? જો કોંગ્રેસ કદાચ સાચી દિશામાં મહેનત કરતું હોય તો સરકારનું બીજું કયું દબાણ એવું છે કે જે 2 દિવસમાં મુદ્દો રાજકીય પક્ષોને જ્યારથી એના હાઈકમાન્ડને ટિકિટ આપવાના જે અધિકારો ચૂંટણી પંચે એને ફિટ કરી આપ્યા ને, વ્યવસ્થાઓ ફેરવીને, એને કારણે હવે એ છે ને એ એમનો હાથ ઉપર થઈ ગયો કે ભાઈ ગમે તે ચૂંટા છે તો રાજકીય પક્ષનો ચૂંટાવાનો છે ને, એટલે હવે બધા છે ને ઉમેદવારો ખોટા આપવાને ચાલુ કરી દીધા. એટલે ધારો કે કોંગ્રેસ ફાઇલ વગરનો કોણ હોય? આજે ભારતીય જનતા પાર્ટીમાં જવાની એટલી બધી હોળ લાગી છે, ચૂંટાયેલા બધા લોકોને ત્યાં જતું રહેવું છે કે ત્યાં જાય એટલે તપાસ ના થાય, બચાવ થાય, બરાબર, અને ફાઇલો તો પડી જ છે. 70 સીટો આવ્યા છતાં પરિસ્થિતિ છે. હા, એટલે નહીં, આની આખા TDPના 4 નતા જતા રહ્યા સંસદ સભ્યો, બરાબર, પછી મમતાના બધા હાલવા મંડ્યા છે, જેને રાજનીતિમાં તો ઠીક છે. મને આપ એક વાત કહો કે હવે વિધાનસભાનું સત્ર જ્યારે થશે ગુજરાતમાં, આપને લાગે છે કે આ મુદ્દાઓ અગત્યના રહેવાના છે, આ મુદ્દાઓને આગળ લાવવા જોઈએ? મારું કહું ત્યાં એ દેકારો કરશે, સમજો, દેકારો કરશે, બધું ધમાલે કરશે, મુદ્દા તો વિપક્ષ નક્કી કરે છે, પક્ષ નક્કી નથી. વિપક્ષે કરશે પણ મૂળ તો રાજકીય પક્ષ જ છે ને, મૂળ તો રાજકીય પક્ષ જ છે, એટલે એ પોતાનો આવતે 5 વર્ષે પોતાની સરકાર બને એને માટે જ બધું કરતા હોય છે અને એકબીજાને બચાવતા હોય છે.
એટલે મને તો વાસુદેવભાઈ મારી એક વાતમાં તમે બી સૂર પૂરશો, કોંગ્રેસને કોંગ્રેસ જ ઉપર નથી આવવા દેતું, કારણ કે કોંગ્રેસની ભાજપ સાથે એટલી બધી મિલીભગત થઈ ગઈ છે કે એ જે વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવાની હોય જેન્યુઇન સેન્સથી એ કોંગ્રેસમાં છે જ નહીં. અત્યારે કોઈ સાચો કોંગ્રેસી એવો છે જ નહીં ધારાસભ્ય કે જે સાચી અર્થમાં પ્રજાનો પ્રશ્ન ઉપાડી વિધાનસભાને ગજવી અને એનો ન્યાય અપાઈ શકે. બે દિવસમાં બધું તમે એકદમ હગે વગે થઈ જશે, ભીનું સંકેલાઈ જશે, કારણ કે કોંગ્રેસ બે દિવસ ઉછળશે. અથવા તો કેવું છે, મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસી ધારાસભ્યોને અંદરથી એક સ્પાર્ક આપવામાં આવે છે કે થોડા ઘણા પૈસા બનાવવા હોય, સત્તામાં તો છે નહીં, કોંગ્રેસમાં જ રહીને કંઈક કરવું હોય તો બે ત્રણ દિવસ આવો ઉછળે, ભાજપ તરફથી કંઈક સમાધાન અંદર ખાને થઈ જાય, બે દિવસમાં પ્રશ્ન સોલ્વ થઈ જાય. દરેક પ્રશ્નો આવા છે. અત્યારે માનો સ્કૂલ વાનનો ઇસ્યુ ચાલ્યો છે આટલા દિવસથી, બે દિવસમાં જોજો ક્યાં એફઆરસીનું શું થયું, કમિટીઓનું, સ્કૂલની કમિટીઓ, સાહેબ એફઆરસી કમિટીએ આપેલી ફી પણ સ્કૂલ વાળા અત્યારે મંજૂર કરતા નથી. એટલે એ લોકોની એવી કેવી દાદાગીરી સરકાર સાથે કે એ લોકો એફઆરસીએ આપેલી ફી નક્કી ફી ના આપી શકે, ફી નક્કી ના કરી શકે કે સારું એફઆરસીએ કીધું અમે આજ ફી ઉઘરાઈશું. એટલે બધી અંદર ખાને આખી સિસ્ટમ એટલી ગોઠવાઈ ગઈ છે એકબીજાની કે છેલ્લે પેલું નહીં, ગરીબ ગરીબ જ રહેવાનો છે, અમીર ઓર અમીર બનશે, કારણ કે કાં તો એ વહીવટમાં છે અને કાં તો વાસુદેવભાઈ કીધું એમ 160 રૂપિયાનું કામ થવાનું છે એટલે 40 રૂપિયામાં આપણે બધા આવીએ છીએ. પણ વાસુદેવભાઈ જેમ પ્રશાંતભાઈ પણ એ વાત તરફ ધ્યાન દોરી રહ્યા હતા કે ખેડૂતો પાસેથી તો ખરીદાઈ ગઈ ને, ખેડૂતો પાસેથી તો ખરીદાય, હવે સરકાર પાસે છે, હવે ત્યાં જે થઈ રહ્યું છે તો એટલે કદાચ એ મુદ્દો એટલો ખેડૂતોનો ઇફેક્ટ નથી કરી રહ્યો. હા, આપણે એને ઊંડાણપૂર્વક જોઈએ તો આપણને ખબર પડે કે એમાં જો 0.25 કિલો કે 100 ગ્રામે ડેફા આવી જાય તો એના સાથે હજારો કરોડો લાખો જે ગુણિયો છે તેમાં તમે 100-100 ગ્રામ કરતા જાઓ તો એ તો કરોડો રૂપિયાનો કૌભાંડ થઈ જાય. આ બધા દેશમાં જે કૌભાંડ થઈ રહ્યા છે ને બધા હજારો કરોડ ને લાખ કરોડમાં જાય, કારણ કે દેશનું પોપ્યુલેશન 135 કરોડ છે, તમે સમજો, એટલે 1-1 રૂપિયો ગણો તો 135 કરોડ થાય, તમે એટલે કુલ મળીને આ જે મૂળ સિલસિલો જે ચાલ્યો છે ને, એટલે મેં કીધું ને કે 200 લાખ કરોડના GDPમાંથી 80 લાખ કરોડ રૂપિયા લોકો બનાવે છે, ક્યાંક નફાના માધ્યમથી બનાવે છે, ક્યાંક ટેક્સના માધ્યમથી એટલે ખાઈકીના માધ્યમથી બનાવે છે, એટલે લૂંટ જે ચાલી છે એને લૂંટ બંધ ના થાય. આ બધા લૂંટ પ્રકારો છે કે કેવી રીતે લૂંટવું, ગોઠવવાનું અને એ પ્રમાણે લૂંટી લેવાનું, એટલે લૂંટવામાં રાજકીય પક્ષો બધા ભેગા ચાલે છે, બરાબર. હવે બીજું મેન્ટાલિટી છે કોંગ્રેસની, જે મેન્ટાલિટી હું જોઈ રહ્યો છું, કોંગ્રેસ ક્યારેય હું નથી માનતો કે સંઘર્ષ કરશે. અત્યારે પણ જો કોંગ્રેસ એક મહિના માટે એને બધું વિડ્રો કર્યું છે અને અત્યારે પણ વિડ્રોઅલમાં ચાલે છે, કારણ શું મને ખબર નથી, પણ કોંગ્રેસ છે એને જો પ્રજા ઈચ્છશે મત આપશે તો એ સરકાર ચલાવશે. બાકી આમની જ ભારતીય જનતા પાર્ટી જે રીતે ડ્રાઈવ લે છે એવો ડ્રાઈવ કોંગ્રેસ નહીં લે એવું મારું માનવું છે, મારો અત્યાર સુધીનો અભ્યાસ એવું કહે છે. એટલે હવે એ તો હવે પ્રજાના કોર્ટમાં દળો છે કે પ્રજાએ હવે આ રાજકીય પક્ષો જે રીતે ઉમેદવારો આપે છે ને 80-90 ટકા સુધી તો તહોમદારો અમુક ડિક્લેર છે, 43 ટકા બીજા એમણામ છે, આ બધાને રોકવા હશે તો મતદાતાઓએ પોતાના એપેક્સ બનાવવા પડશે, પોતાના સમૂહો બનાવવા પડશે, જે બંધારણમાં પ્રાવધાન છે. બંધારણમાં પ્રાવધાન પોલિટિકલ પાર્ટીનું છે જ નહીં, એમાં સમૂહોનું જ પ્રાવધાન છે, અને એવી રીતે પોતાના જ ઉમેદવારો, પોતાના પાડોશીઓ, પોતાના ઘરના જે ઓળખીતા છે એમાં સારા લોકો છે એને મૂકીને ઉમેદવાર બનાવશે. અને ઉમેદવાર કારણ કે 80-90 ટકા પોપ્યુલેશન એવું છે કે જે ટેક્સ ભરે છે, 10 ટકા પોપ્યુલેશન ટેક્સ ભરે છે, લૂંટમાંથી ભરે છે. ઓકે, એટલે આ વાત આપ કરી રહ્યા છો એ બરાબર, મગફળી પર વારંવાર એટલા માટે લઈ રહ્યા છો. આમાં એવું છે કે મગફળી ઇશ્યુ નથી સાહેબ, આપણે વાત કરીએ, આપણે મગફળી માટે ભેગા થયા છીએ પણ ઇશ્યુ એ નથી, ઇશ્યુ એ છે કે ખાઈકી થઈ રહી છે, આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, રૂપિયા ખવાઈ રહ્યા છે. આ બધામાં મજાની વાત થઈ રહી છે ને પ્રશાંતભાઈ, મજાની વાત એ થઈ રહી છે ને કે મગફળીમાં જે ગોડાઉન માલિકો સામે જ ફરિયાદ કેમ થઈ રહી છે, કેમ એજન્સીને જવાબદાર ઠેરવવામાં નથી આવી રહી, કેમ એજન્સી સામે કંઈ નક્કર નથી થઈ શકી રહ્યું. હવે જો એજન્સી અને સરકાર આ બધા એકબીજાને ખો આપે છે અત્યારે, સાચા જો નાફેડે કહી દીધું અમારી જવાબદારી નહીં, સરકારે કીધું નાફેડની જવાબદારી છે, બંને એક જ છે, નાફેડ બી એમનું જ છે, દિલીપ સંઘાણી છે અને આ બાજુ ભાજપ સરકાર છે. એટલે મેં જ કીધું આપણે આખી ચેનલને સમજીએ કે ખરેખર આમાં કિસાન સંઘ કે કોંગ્રેસ બી કદાચ સાચું છે કે ખોટું છે, કે જે ગોડાઉનમાં એમણે નજર કરી છે એમાંથી પકડાયું છે દીવા જેવું સત્ય છે કે કેમ, પહેલાં તો કે ભાઈ ખરેખર એમાં ઢેફા નીકળ્યા અને વજનમાં પ્લસ માઇનસ કેટલું નીકળ્યું છે, કારણ કે સીએમ એવું કીધું 8 લાખ મેટ્રિક ટન ખરીદીને 3.5 લાખ તો ઓલરેડી વેચી દીધી છે. તો અને બીજું એ ગોડાઉનમાં આ એક્શન લીધી પછી કોઈ અધિકારીઓ અત્યાર સુધી આવ્યા નથી, એટલે હવે અધિકારીઓના જવાબ શું આવે છે. બીજું આમાં ખેડૂતો પાસેથી ખરીદી લીધી છે, પૈસા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે અને ગોડાઉનમાં પડી છે, તો ગોડાઉનમાં કામ કેમ કરવું પડે છે, આનો ફાયદો શું છે, જો આમાં કંઈ કાળું ધોળું કરવું હોય તો એ કાળા ધોળા કરવા પાછળના ફાયદા શું છે એ આપણને અત્યારે ખબર નથી, કારણ કે સરકારને જ છે, સરકારને વેચવાની જેમ સરકારનું છે તો સરકાર આમાં શું કામ કાળું ધોળું કરે. એટલે આ
આને કૌભાંડ કેવું, ટેકનિકાલિટી સમજવી, જ્યાં સુધી નક્કર રીતે ત્યાંથી જ આપણને પાકી માહિતી બહાર ના આવે કે આ કારણસર આમાં ઢેફા ઉમેરાયા છે, ત્યાં સુધી હું આનું જ્યાં સુધી આનું સમાધાન જોઈતું હોય ને, સમાધાનમાં એવું છે કે આ ફૂડનો વિષય છે, ખાવાનો જ વિષય છે ને, આ વિષય છે ને ગામનો વિષય છે, આ દિલ્હીનો વિષય છે જ નહીં. એફસીઆઈ ને આ જે બધું નાફેડ ને આ બધું ચાલે છે, વર્ષે સંસદમાં ડિક્લેરેશન થાય છે કે 1,00,000 કરોડનું ખાદ્યાન્ન બગડે છે અને વ્યવસ્થાઓ થતી નથી. તો આ વ્યવસ્થા એને સિમ્પલી પર હેડ સરકાર જેટલા રૂપિયા ખર્ચવા માંગે છે એટલા ગામમાં એક સમિતિ બનાવે, એપેક્સથી બનાવે, લોકોના મતથી બનાવે, અને એ સમિતિને છે ગામના માટે પાણી અને ફૂડ બે વસ્તુનું જે કામ છે એને સીધું આપી દે તો 1,00,000 કરોડ તો હિમણા બચે છે. 40 કરોડ લોકો વરસાના ખાઈ શકે. નમસ્કાર.